નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ રંજના. કે મહત્વના સમાચારો પર તો જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન થયું છે. સૌથી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનારા રીટા ભાદુરી આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તો આ બાબતે વાત કરવા જોડાઈ ગયા છે આપણા સાથે નરેશભાઈ કનોડિયા, કે જે ગુજરાતી ફિલ્મના ખૂબ જ જાણીતા અભિનેતા છે. રીટા ભાદુરી ઘણા ચિત્રો એ વખત માં મારી સાથે કરેલા, જેવા કે રૂડો રબારી છે, અખંડ ચુલ્લો છે, હિરલ હમીર છે, અત્યારે ટીવી પર આવતા જ હોય છે સની નવીમાં. અને સાંભળીને એકદમ આઘાત થયો કે બહુ સરળ રીટાજી હતા. એમના મોટા ભાઈ કુકુંદા, જે પોતે કેમેરામેન, આખી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એમનું રાજ હતું. ભાઈ બહેન બહુ સરસ રીતે મારી સાથે વરતતા હતા, સાથે રહેતા હતા, અને અમે શૂટિંગમાં ખૂબ મજા કરતા. રીટા ભાદુરીને અમે એક પિક્ચર આવ્યું હતું રૂડો રબારી, હું રબારી બન્યો હતો અને રીટાજી રબારણ બન્યા હતા. અને જે ગામડાની અંદર અમે ફરીએ તો લોકો એમ જ કે ગામના માણસો જ, એ રીતનો ગેટઅપ. એટલે અમે ખૂબ ખૂબ મસ્તી કરતા કરતા ફિલ્મો પૂરી કરતા, અને કોઈ પ્રોડ્યુસરને કઈ હેરાનગતિ ન કરે રીટાજી. પ્રોડ્યુસરોને સ્પોટ બોય થી મળીને દરેક લોકોની સાથે એ હળી મળીને રહેતા અને ખૂબ આનંદ કરતા. અત્યારે દિવસો ફરીથી આવશે નહીં, ખૂબ જ આઘાત થયો જાણીને. સુચવેન ખોટ તો રહેવાની જ, કેમ કે દરેક લોકોની આગવી શૈલી હોય છે, આગવો કિરદાર હોય છે. કે આજનો રમેશ મહેતા કોઈ ભૂલી શકે છે, પદ્મા રાણીને કોઈ ભૂલી શકે છે. એમ દરેક લોકો પોતપોતાની જગ્યાઓ પોતાની કળાથી બનાવેલી છે, એટલે એ ખોટ તો કોઈ પૂરી ના શકે. એનાથી બેટર આવી જાય પછી એની ખોટ ના સારે એવું થાય. એટલે ખોટ તો રહેવાની. હવે શૂટિંગ પેકઅપ કરીને પછી સ્ટુડિયો પર જઈએ ને, ત્યારે રીટાજીને ખબર હતી કે નરેશને આ સ્ટુડિયોનું જમવાનું નથી ભાવતું. એટલે એ તાત્કાલિક મેકઅપ બેકઅપ રાત્રે ઉતારીને મારા માટે થઈને એમણે પ્રાઇમસ મંગાવેલો. આ જૂની વાત છે, એટલે પ્રાઇમસ મંગાવીને સબ્જી મંગાવીને તૈયાર રાખેલું. અને હું મેકઅપ ઉતારીને તૈયાર થઉં ત્યારે મને ગરમા ગરમ સબ્જી અને વઘારેલી ખીચડી ખવડાવે. પેલું જમવાનું નહોતું ભાવતું, પણ મને મન ભાવતું, મને બનાવીને આપતા હતા એવા દિલદાર હતા. સૌથી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર રીટા ભાદુરી આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. તેમની કિડની ફેલ થતા છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતા. એક્ટર શિશિર શર્માએ પોતાની ફેસબુક વોલ પર રીટા ભાદુરીના નિધનની જાણ કરી હતી. સાથે જ ભાદુરીના અંતિમ સંસ્કાર અંધેરી ઈસ્ટમાં આવેલા પારસીવાળા ચકલા ખાતેના સ્મશાનમાં કરવામાં આવશે. રીટા ભાદુરીએ પોતાની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ રીટાએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રીટાએ સૌથી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. 40 થી 50 હિન્દી, 2 ભોજપુરી, બંગાળી, મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે. રીટા ભાદુરીએ હિન્દી ટીવી સિરિયલ્સમાં દાદીની ભૂમિકા નિભાવી હતી. પારકી ચણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચુડલો જેવી ગુજરાતી ફિલ્મમાં તેમણે કામ કર્યું હતું. આ ઉપરાંત મેં માધુરી દીક્ષિત બનના ચાહતી હું, દિલ વિલ પ્યાર વ્યાર, ક્યા કહેના જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. એ સિવાય સંખ્યાબંધ ધારાવાહિકમાં પણ તેમની હાજરી નોંધપાત્ર છે. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જૈશમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ પોલીસને આક્રાશ શબ્દોમાં ઝાટકડી ફટકારી હતી. હાઈકોર્ટની બેન્ચે સરકારને રોકડું પરખાવ્યું કે પોલીસ કે મ્યુનિસિપલને સમસ્યા હલ કરવામાં કોઈ રસ નથી. કોર્ટે હવે આ સ્થિતિ ચલાવી નહીં લેવાની તાકીદ પણ કરી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ પોલીસને આકરા શબ્દોમાં ઝાટકડી ફટકારી હતી. હાઈકોર્ટની બંને સરકારને રોકડું પરખાવ્યું હતું. પોલીસે કે મ્યુનિસિપલને સમસ્યા હલ કરવામાં કોઈ રસ નથી. કોર્ટ હવે આ સ્થિતિ ચલાવી નહીં લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે એમ પણ કહી દીધું હતું કે અમારી વિનંતીને તમે નબળાઈમાં ન ખપાવશો.
બંને શહેર પોલીસ પાસે સમસ્યાને હલ કરવા તેની પાસે કઈ યોજના છે તેનો ખુલાસો માંગ્યો હતો અને બીજા શહેરો કે દેશની ટ્રાફિકની સ્થિતિનો અભ્યાસ કરવાની સલાહ પણ આપી હતી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એ વાય કોગઝેની ખંડપીઠે સ્થાન ગ્રહણ કરતા જે સરકારી વકીલે શહેરમાં ટ્રાફિકની તેમજ રસ્તે રચડતા ઢોરની સમસ્યા નિવારવા લેવાયેલા પગલાંનો રિપોર્ટ રજૂ કર્યો હતો ત્યારે બંને તરત જ કાગળ પરત કરતા ટકોર કરી કે હાઈકોર્ટના હુકમનું પાલન કરવાની ન તો તમારી ઈચ્છા શક્તિ છે કે ન તો વચનબુદ્ધતા. જસ્ટિસ એમ આર શાહે સંભળાવ્યું હતું કે તમે નો પાર્કિંગના બોર્ડ મૂકવાથી વિશેષ કશું જ કર્યું નથી. હવે તમે તમારા હાઈએસ્ટ ઓફિસરને કહો કે શહેરનો રાઉન્ડ મારીને કોર્ટમાં આવે. પોલીસ કમિશનર એ કે સિંઘે કોર્ટરૂમમાં પહોંચ્યા હતા. કોર્ટમાં બંને તરત જ પ્રશ્નો કર્યા કે અમારા હુકમનું પાલન કેમ થતું નથી, તમારી કામગીરી યોગ્ય દિશામાં નથી થઈ, અમે વારંવાર વિનંતી કરીએ છીએ છતાં કંઈ થતું નથી, તો અમારી વિનંતીને તમે અમારી નબળાઈ ન સમજો, હવે હુકમનો અનાદર સાખી લેવામાં આવશે નહીં. બેન્ચે તેમને અધવચ્ચે અટકાવીને ટકોર કરી કે ટ્રાફિકની સમસ્યા ગંભીર છે, તેનો ભોગ તમામ લોકો બને છે, અમે બૂમો પાડી પાડીને કહેતા હતા કે આદેશનું પાલન કરો, હવે આ સમસ્યા ઉકેલવા તમારી પાસે કયું પ્લાનિંગ છે તે રજૂ કરો. સરકારી વકીલને બોલાવીને તક જ ન આપતા બેન્ચે કહ્યું કે તમે સર્વિસ રોડ બંધ કર્યા તો લોકો મેઇન લાઇન ઉપર પાર્કિંગ કરતા થઈ ગયા છે, રોડ પર જ્યાં જગ્યા હોય ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરો, બીજા દેશોની સિસ્ટમનો અભ્યાસ કરો, માત્ર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાથી કશું વળશે નહીં, આ પાર્કિંગમાં કોઈ વાહન મૂકતું નથી, બધા બહાર જ વાહનો મૂકે છે, ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં જ લોકો રસ્તાની વચ્ચે આવી જાય છે, આવું કેવી રીતે ચલાવાય, ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો સમય વેડફાય છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે એએમસીનો ઉગડો લઈ લીધો હતો. પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે ઉગડો લીધાના 6 કલાકમાં જ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે રાજપથ ક્લબને સીલ કરી દીધું હતું. 44 વર્ષથી બેરોક ચોક ચાલતી રાજપથ ક્લબ પર પહેલી વખત પાર્કિંગ બાબતે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે એએમસીનો ઉધડો લઈ લીધો હતો. પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ ઉધડો લીધાના જ 6 કલાકમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે રાજપથ ક્લબને સીલ કરી દીધું હતું. 44 વર્ષથી બેરોક ટોક ચાલતી ક્લબ પર પહેલી વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. રાજપથ ક્લબના કુલ 15,000 મેમ્બર છે અને પાર્કિંગ માત્ર 600 કારનું જ છે. રોજ ક્લબમાં અંદાજ 45,000 લોકોની અવરજવર હોય છે. તેની સામે અપૂરતું પાર્કિંગ હોવાના કારણે રોડ પર આડેધડ પાર્કિંગ કરી દેવાતા ટ્રાફિક જામ થતો હતો. અન્ય ક્લબો પર પણ સીલિંગની સંભાવના મ્યુનિસિપલે વ્યક્ત કરી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉ રાજપથ ક્લબને ફેબ્રુઆરી મહિનામાં અને જુલાઈ મહિના પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા સંદર્ભે નોટિસ પાઠવી હતી. નોટિસમાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ અંગેની જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે ઉપલબ્ધ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા બે નોટિસ આપ્યા પછી પણ રાજપથ ક્લબ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. હાઈકોર્ટ પાર્કિંગના મુદ્દે પોલીસનો ઉધડો લેતા કોર્પોરેશન અને પોલીસ બંને હરકતમાં આવ્યા હતા. બે ડીસીપી કક્ષના પોલીસ અધિકારીની હાજરીમાં જંગી પોલીસ કાફલા સાથે વિડીયોગ્રાફી કરી મોડી રાત્રે રાજપથ ક્લબના દરેક રૂમ સીલ કરી દીધા હતા. ક્લબના મેરેજ હોલમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોવાથી મ્યુનિસિપલ દ્વારા તેને સીલ કરાયા ન હતા, પરંતુ તે અંગે પણ તાકીદ કરી હતી. ક્લબના ડાયરેક્ટર્સને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. જોકે તે પહેલાં કોર્પોરેશન દ્વારા રાજપથ ક્લબને સીલ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર કામગીરી અને ક્લબમાં પાર્કિંગની સ્થિતિની વિડીયોગ્રાફી કરી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે મુશ્કેલીઓ સર્જી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ છે. રાજ્યમાં વરસાદે સર્જેલી આ તારાજીને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ અને 26 લોકોના મોત થયા બાદ આજે અચાનક જ રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ ગઈ છે. રાજ્યમાં વરસાદે સર્જાયેલી આ તારાજીને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન તેમણે જણાવ્યું કે 7 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ કહ્યું હતું કે હાલ પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. કોઈપણ પ્રકારની ગંભીર ઘટના બની નથી. જે જિલ્લામાં વધુ વરસાદ હતો ત્યાં સ્થિતિ સામાન્ય બની રહી છે.
એરફોર્સને સ્ટેન્ડ ટુનો આદેશ આપવામાં આવ્યો છે અને જરૂર પડીએ તેની મદદ લઈશું. જ્યારે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમનો પ્રોગ્રામ યથાવત છે. રાજ્યમાં એનડીઆરએફની 15 ટીમ ખડે પગે છે અને વધુ 5 ટીમ આવી રહી છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ, ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ઘરઘર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન, બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર. 3824424. સંપર્ક 7433802178.
क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। વેલકમ બેક બુલેટિન માં. આગળ વાત કરીએ તો બાબરામાં સરકારી કોલેજનું સ્થળાંતર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે કોલેજના આચાર્ય અને મામલતદારને આવેદન પત્ર પાઠવી વિરોધ રજૂઆત કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરામાં આવેલ સરકારી કોલેજનું સ્થળાંતર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને રોષભેર કોલેજના આચાર્ય અને મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે બાબરામાં સરકારી કમર્શી હાઈસ્કૂલની બિલ્ડિંગમાં કાર્યકારી તરીકે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ શરૂ છે, જેમાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીં નવી કોલેજ બનાવવા માટે અહીંથી દૂર જમીન ફાળવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં કોલેજમાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા કોલેજ માટેની જમીન ફાળવવામાં આવી છે તે અયોગ્ય છે, કારણ કે અહીં અસામાજિક તત્વો પડ્યા પાત્રા રહે છે, તેમજ વાહન વ્યવહાર પણ મળતો નથી. માટે અહીં કમલશી હાઈસ્કૂલની આસપાસ જમીન ફાળવી કોલેજ બનાવવામાં આવે તેવી માંગ તમામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. મારું નામ જીતેશ કાવડિયા છે. હું બાબરા વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરું છું. અમારા કોલેજને ફાળવણી માટે સરકારે જે જમીન અમારા કોલેજની બહારની સાઈડ આપવામાં આવેલ છે, જે અંતરિયા વિસ્તાર તરીકે ઓળખાય છે, અને ત્યાં અમારા ભાઈઓ અને અમારી બહેનોને તકલીફ થાય એવી સુવિધા ઊભી થાય છે. ત્યાં અસામાજિક તત્વોનો ત્રાસ છે, એના કારણે જો અમને અહીંયા અમારા કોલેજના નજીકના વિસ્તારમાં ક્યાં કોલેજ આપવામાં આવે તો સરકારશ્રીનો આભાર માનવામાં આવે. આ બાબતની જાણકારી અમે મામલતદાર કચેરીમાં પણ મામલતદારશ્રીને આપવામાં આવેલ છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદે વેગ પકડ્યો હતો, સાથે અનેક ડેમો ઓવરફ્લો થયા છે અને ઓસાત, લંબોરા ડેમ, ભાખરબડ જેવા અનેક ડેમો નદી ઓવરફ્લો થયા હતા. સૌરાષ્ટ્ર ઝોનમાં જૂનાગઢ માળિયા હાઠીમાં જળબંબાકાર થયો હોય તેવું માહોલ થઈ ગયો તો ત્યારે માળિયા હાઠીના તાલુકામાં હુનાવત થઈ ગયો તો ત્યારે જે માળિયાનો જીવાદોરી સમાન જે માળિયાના 64 ગામને દુષ્કાળમાં પાણી પૂરું થાય તે માટે ડેમમાં જે 4 ફૂટ ઓવરફ્લો થયો હતો ત્યારે જે નીચાણવાળા વિસ્તાર કેસાત ગામને એલર્ટ કરવામાં આવ્યું હતું, તેમજ જે જસાપરા રેલવે સ્ટેશન નજીક વિસ્તારના લોકોને તંત્ર દ્વારા લોહાણા સમાજની વાડીએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા ત્યારે લોકોના ઘર તરાશે થયા તો અનેક જગ્યાએ પાણી ઘૂસ્યા, ઘર વખરી સહિત વસ્તુમાં હજારો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. ત્યારે જસાપરા વિસ્તારમાં તો એટલા હદે પાણી ઘૂસ્યા કે જ્યાં લોકો ગરીબ પરિવાર વસવાટ કરે છે, તેમજ જલારામ વિસ્તારો તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ કે સહાય કરવામાં ન આવતા રહેવાસીઓમાં આક્રોશમાં થઈ ગયા હતા અને NS ગુજરાતની ટીમ માધ્યમથી સહાય અને મદદ મળે તેવી માંગ ઉઠવા પામી હતી. તેમજ લોકો એમ પણ જણાવતા હતા કે ફુલકી નદીનું પાણી અમારા વિસ્તારમાં ઘૂસ્યા, મુશ્કેલી સર્જાય તો પણ લોકો દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ કરવામાં આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમ કે આ વિસ્તારમાં સ્કૂલ આરોગ્ય જેવા અનેક મુદ્દાને લઈને પ્રશ્ન કામ લોકો જણાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ત્યારે આરોગ્ય દ્વારા કોઈ પ્રકારની તકેદારી ન રાખતા તે બાબતે NS ગુજરાતની ટીમ દ્વારા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરાતા ઓફિસ બંધ જોવા મળી હતી, તેમજ NS ગુજરાતની ટીમ દ્વારા અનેક ખાતાકીય અધિકારીઓનો સંપર્ક કરીને જાણ કરવામાં આવી હતી. ત્યારે જસાપરા વિસ્તારમાં અનાજ જેવી કીટનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ત્યારે NS ગુજરાતના સંપર્કથી જિલ્લા મહિલા પ્રમુખ સોનલબેન, તેમજ આરોગ્ય ચેરમેન રણજીતસિંહ પરમાર, સરપંચ સહિત વાફેક થયા હતા અને જસાપરા વિસ્તારને નોંધ લેવામાં આવી હતી. ભરત સોંદરવા સાથે કેમેરામેન મિત્તલ વાઢિયા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અરવલ્લી જિલ્લામાં ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રૂબેલા સામે રક્ષણ મેળવવા માટે ઓરી રૂબેલાની રસી આપવાનો કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અરવલ્લી જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત 2,88,829 બાળકોને રસી આપવામાં આવી હતી. એમાં આ અભિયાન દેશભરમાં ઓરીને નાબૂદ કરવા, તેમજ રૂબેલા તથા જન્મજાત રૂબેલા સિન્ડ્રોમને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવી રહ્યું હતું.
દરેક બાળકોને રસીકરણ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની વિવિધ ટીમો બનાવી દરેક શાળાઓમાં રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 9 મહિનાથી 15 વર્ષની ઉંમર સુધીના બાળકોને આ રસી આપવામાં આવશે. જે બાળકોને અગાઉ રસી આપવામાં આવી છે તો પણ તેમને ફરીવાર રસી આપવામાં આવશે. એમઆર અભિયાન દેશભરમાં ઓરીને નાબૂદ કરવા તેમજ રૂબેલા તથા જન્મજાત રૂબેલા સિન્ડ્રોમને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. ધવલવી પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. ઓરી અને રૂબેલાનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલી ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓરી અને રૂબેલાની રસીકરણ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ ખાસ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીઓએ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ઉરી અને રૂબેલાને જડમૂળથી નાબૂદ કરવા માટે 9 મહિનાથી 15 વર્ષની ઓછી વયના તમામ બાળકોને આ રસી આપવી જરૂરી છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1562 જેટલી પ્રાથમિક માધ્યમિક સહિત તમામ શાળાઓમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે જિલ્લાની 1328 જેટલી આંગણવાડી અને સબસેન્ટર પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જિલ્લાના અંદાજિત 2,88,029 બાળકોને રસી આપવામાં આવશે. ઓરી એ એક જીવલેણ રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે. બાળકોમાં ઓરીને કારણે અકાળે મૃત્યુ થતું હોય છે. જ્યારે રૂબેલા પણ એક ચેપી રોગ છે. તેના લક્ષણ પણ ઓરી જેવા જ હોય છે. તે છોકરા છોકરીઓ બંનેમાં ચેપ જોવા મળતો હોય છે. જો કોઈ સ્ત્રી ગર્ભવતીના આરંભિક તબક્કામાં રૂબેલાના ચેપગ્રસ્ત થાય તો નવજાત શિશુ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે ઓરી અને રૂબેલાના નાશ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. એમ પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. હાલના બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.